આજે ફરીથી હું તેજસ પાઠક આપની સમક્ષ ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પ્રકરણ નંબર 10 ખનિજ તેલ, ખનિજ કોલસો અને ખનિજ તેલ મુદ્દો છે આજનો મારો. પ્રયોગશાળામાં ઇથિન વાયુની બનાવટ, કેવી રીતે ઇથિન વાયુ પ્રયોગશાળામાં બને છે તે પૂછાયેલું જ રહેલું હોય છે. ઇથિન વાયુની અંદર જો સાધનો જો ગોઠવવામાં આવે તો તે સાધનો આ રીતના છે કે શરૂઆતની અંદર એક ગોઠવી દીધેલા છે. એક સ્ટેન્ડ મૂકેલું છે, સ્ટેન્ડની બાજુમાં એક બિહાઈવ સેલ્ફ મૂકેલું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોને ગોઠવેલા છે. જે એક્સ્ટ્રા જે સાધનોના નામ આપેલા છે તે વિમોચન નળી છે. વિમોચન નળીની બાદમાં જે કેરોસીન વધતા રહેતી છે તેની કેરોસીનની જગ્યાએ પીગળિત મીણ પણ મૂકવામાં આવે છે કસનળીની અંદર. આ રીતે સાધનોની ગોઠવણી કરવા પ્રયોગશાળામાં ઇથિન વાયુની બનાવટ કેવી રીતે હવે કરવાની છે તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવીએ. ઇથિન વાયુ એ કેરોસીન અથવા તો મીણની વિભંજન પ્રક્રિયાથી મેળવવામાં આવે છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન મોટાભાગે પેટ્રોલિયમની વિભંજન પદ્ધતિથી મેળવવામાં આવે છે. હવે આગળ વાત કરીએ તે પ્રમાણે આ ઇથિન વાયુની બનાવટની અંદર સૌ પ્રથમ 3 ml કેરોસીન અને રેતીના મિશ્રણને સખત કાચની કસનળીમાં ભેગ મિશ્ર કરવામાં આવે છે. ત્યાર પછી કસનળીના અંદરના ભાગમાં ચિનાઈ માટી અથવા તો પોર્સેલિનના થોડાક નાના ટુકડા નાખવામાં આવે છે. જ્યાં અને આકૃતિમાં દર્શાવવામાં છે પોર્સેલિનના ટુકડાને લાલચોળ ગરમ થાય ત્યાં સુધી સ્પિરિટ લેમ્પને કસનળી પર ગરમ કરવાનું અને ત્યારબાદ તરત જ હાઇડ્રોકાર્બન કેરોસીન કે મીણ ધરાવતી રેતીને ગરમ કરવાનું. આ જ પ્રક્રિયા વારાફરથી એ શરૂ જ રાખવાની છે. જે અહીં બતાડેલી છે કે કેરોસીન અને રેતીને ગરમ કરવાના પાછા પોર્સેલિનના ટુકડાને ગરમ કરવાના આવે છે. જ્યારે આ વાયુ ઉત્પન્ન થાય છે તે પાણીને અપસ્થાનાંતર પદ્ધતિ વડે વાયુ પાત્રની અંદર ઉત્પન્ન થતા ઇથિન વાયુનો ભેદ ભેગું કરીને ઇથિન વાયુના પાત્રમાં સંગ્રહ કરવામાં આવે છે. આ સંગ્રહ કરેલા ઇથિન વાયુના ગુણધર્મો વિશે વાત કરીશું. ઇથિન વાયુ એ રંગહીન અને ગંધહીન વાયુ છે. તે પાણીમાં અદ્રાવ્ય છે, એટલે પાણીમાં ઓગળતો નથી. તેથી જ અધસ્થાનાંતરની રીતે તે બિહાઈ સેલ્ફની અંદર ભેગો થાય છે. પાણી કરતાં હલકો વાયુ છે અને હવામાં સળગાવતા મેસવાળી જૂથથી સળગે છે. તેથી તે દહનશીલ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે બોર્ડની પરીક્ષામાં પૂછાતો આ એક પ્રશ્ન છે જે